સુરતમાં અમર સાહેબ સત્સંગ મંડળ દ્વારા દર મહિને 4-5 વખત સત્સંગનું આયોજન કરવામાં આવે છે. તેમાંથી જે પૈસા આવતા હોય તેનો લોકડાઉનમાં સત્કર્મમાં ઉપયોગ કરી રહ્યા છે. 5500 રોટલી સાથે શાક બનાવી માતાવાડી, કામરેજ તેમજ પટેલનગર વગેરે વિસ્તારોમાં પરપ્રાંતિઓને જમાડવામાં આવી રહ્યા છે. અમારે અમારું મંડળ છે, અમર સાહેબ સત્સંગ મંડળ, એ બધા મળીને જે અમારા મંડળના જે સભ્યો બધા મળીને સેવાથી કરીએ છીએ. મહિનામાં 4-5 વાર સત્સંગ ભજન હોય અને એના જે કંઈ પૈસા આવે એ બધા આવા સારા કાર્યોમાં એટલે મને પરમારથના માર્ગમાં વાંચે કે અમર સાહેબ મંડળ ખોટો હતો એ અમારા ગુરુ છે અને એનો અમને આ બધી મદદ છે. અત્યારે કેટલા લોકોને જમાડો રેગ્યુલર? અત્યારે આમ લોકોની સંખ્યાની ખબર નથી પણ ઓછામાં માનો ને 4-5500 જેટલી રોટલી આખો દીની જાય છે. 7 રોટલી જાતી છે. પહેલાં શરૂઆતમાં 2 દિવસ ખીચડીને એવું આપ્યું હતું પણ પછી ખીચડી કરતાં આ વધારે અનુકૂળ રહે. એટલે અમુક અલગ અલગ સોસાયટીમાં જ રોટલી આવે છે અને શાક આપણે પાછળ બને છે. કેટલા સમયથી શરૂ કર્યું છે? 27 તારીખ. અને પ્રયાસ છે કે જ્યાં હું ત્યાં રહે ને ત્યાં સુધી ચલાવું છે. જો ભગવાન આપણો હાથ સંભાળવા જઈએ તો એવી બરાબર. અને કેવા કેવા લોકો આનો લાભ લે છે? લાભ જાજા તો માતાવાડીને ગાયત્રીમાં અને પટેલનગરમાં અહીંયા તો આપણે કારીગર વર્ગ જ છે બરાબર. એટલે હીરાના કારીગરો છે, એમ્બ્રોઇડરીના કારીગરો છે. ગાયત્રીમાં હીરા અને એમ્બ્રોઇડરીની સ્થિત છે. પટેલનગરમાં ત્યાં અને નનસાડ ગામ છે કામરે, ત્યાં જે નાના માણસો હોય ને એને આપશું કે બરાબર. હવે આ સેવા યજ્ઞની અંદર જે કોઈ સ્વૈચ્છિક રીતે જોડાવા માંગતા હોય એમના વિશે કંઈ સંદેશ તમારા તરફથી? એટલે એમાં જાજા ભાગે તો શું છે કે અત્યારે આ ભગીરથ કાર્ય કહેવાય, આપણે ભલે ભગવાનને પ્રાર્થના કરી કે આવી રીતની સેવા કરવાની જરૂર કોઈ ન પડે. ભલે કુદરતી આફત છે તો બને ત્યાં સુધી અમે અમારા સર્કલમાંથી જ રોડવી લઈશું. પછી કદાચ માનો કે કોઈને જિજ્ઞાસા થઈ કે ભાઈ આ કોઈ આ લોકો સારું કાર્ય કરે છે તો એને કદાચ કંઈ માનો કે ઘઉં કે કોઈ તેલ કે જે કંઈ ઈચ્છા થતી હોય તો બધી રીતે સેવા અમે સ્વીકારવી છીએ. આ કોરોના અને લોકડાઉનની જે છે એના વિશેનો તમારો કોઈ સંદેશ લોકોને ઘર માર્યો? એના વિશે જો આપણે મારું તો એટલી સલાહ છે કે ભાઈ જે આપણા કાયદાકીય રીતે જે વસ્તુ અમલમાં આપણે કરવી જ જોઈએ બને અને કાયદો જે બહાર પાડે છે આપણી ગવર્મેન્ટ તો એનું થોડુંક આપણે પાલન. બહાર નીકળીને ફાયદો શું છે આપણે? કાંઈ ફાયદો જ છે. અત્યારે માણસના મન કેવા છે કે ખાલી કહું છું એને એક હેબિટ પડી ગઈ છે કે આ લોકડાઉન છે તો બહાર જવાની ઈચ્છા થાય છે.
અને જો કાંઈ ન હોય તો આખો રજાનો આખો દિવસ ઘરમાં વહી જાય તો એને કોઈ ચિંતા, એક મનનો એક સ્વભાવ છે એને કંઈ બંધન મનને ગમતું નથી, એને મુક્ત જોઈ એવું છે. એટલે ખરેખર તો મારું એવું કહેવાનું છે કે બને ત્યાં સુધી બિનજરૂરી ન જવું જોઈએ. આપણે કાંઈ કાંઈ કામકાજ ન હોય તો ઘેરે ભગવાનનું ભજન કરીએ છીએ કે આપણી થોડી ઘણી પ્રવૃત્તિ હોય કરાય, એમાં કાંઈ જવું એ જરૂરી નથી. એટલે આપણને ફાયદો થાય ને, આપણા પરિવારને ફાયદો. સુરતની ભૂલકા વિહાર સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. લોકડાઉન હોવા છતાં ભૂલકા વિહાર સ્કૂલના સંચાલકો મનમાની કરી રહ્યા છે. શાળા દ્વારા સ્કૂલ વેન મારફતે વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ વાનમાં પાઠ્યપુસ્તકો આપવાનો અને તેના પૈસા લેવાનો ધંધો ચાલી રહ્યો છે, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. ભૂલકા વિહાર સ્કૂલમાંથી ચોપડા વેચવા આવેલા છે, એમાં વાનવાળા ભાઈઓનો કોઈ પ્રોબ્લેમ નથી. શાળામાંથી એ લોકોને આ રીતે એ ભરીને ચોપડા વેચવા મોકલેલા છે, આરટી એક્ટનું ઉલ્લંઘન કરીને. જોઈ લો આ વાલીઓ છે, બરાબર ભાઈ ભૂલકા વિહાર સ્કૂલમાંથી જ આવો ને. હા, અને પૈસા બી અહીંયાથી જ લઈ જવાના, જમા કરાવવાના ચોપડા વેચીને. ઓકે, આ ગાડીનો નંબર છે. ભૂલકા વિહાર સ્કૂલમાંથી ચોપડા વેચવા આવેલા છે, એમાં વાનવાળા ભાઈઓનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ શાળામાંથી એ લોકોને આ રીતે એ ભરીને ચોપડા વેચવા મોકલેલા છે, આરટી એક્ટનું ઉલ્લંઘન કરીને. જોઈ લો આ વાલીઓ છે, બરાબર ભાઈ ભૂલકા વિહાર સ્કૂલમાંથી જ આવો ને. હા, અને પૈસા બી અહીંયાથી જ લઈ જવાના, જમા કરાવવાના ચોપડા વેચીને. ઓકે, આ ગાડીનો નંબર છે.